હેલો મિત્રો, હું છું મમતા મેહ, તમારા રસોડામાં તમારું સ્વાગત છે. આ ધસમસતા વરસાદમાં, ફૂલ વરસાદની અંદર આપણે તીખું ખાવાનું મન થાય. મારી આગલી રેસીપી પણ આઠ ભજીયાની છે, આઠ પ્રકારના ભજીયાની, પણ એની અંદર પણ મેં દાળ વડા મૂક્યા નથી. અને આવા વરસાદની અંદર સમગ્ર ગુજરાતની અંદર દાળ વડા ફેમસ છે. દરેકને ઘરે બનતા હોય, પણ રીત અલગ અલગ હોય. તો આજે હું મારી રીતે બનતા તમને દાળ વડા શીખવાડીશ. તો ચાલો આપણે જોઈએ એમાં શું જોઈશે. તો એમાં જોઈશે લીલા મરચા અને આદુ, અને જો આપણે લસણ ખાતા હોય તો આની અંદર નાખવાનું, અને એની પેસ્ટ, અને મીઠું મરચું. બિલકુલ ઓછી સામગ્રીથી આપણે બનાવીશું. અને આ દાળ મેં મગની પૂતરાવાળી દાળ મેં બે વાટકી લીધી છે, અને આ માપ ચાર વ્યક્તિ સાંજે જમી શકે એટલા દાળવાળા થશે. આ ચાર કલાક પહેલાં પલાળેલી મગની પૂતરાવાળી દાળ છે. બે વાટકી દાળની અંદર અડધી વાટકી અડદની દાળ, માત્ર બે જ દાળથી આ બનતા એકદમ પોચા, બહારથી એકદમ કડક અને અંદરથી એકદમ પોચા આ દાળ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે. એની સાથે આપણે ચટણી પણ પીરીશું, અને ચટણી કેવી રીતે બનાવી એ પણ હું આ દાળ વડા બનાવતા બનાવતા તમને કહીશ. હવે ચાલો, હવે આપણે આ દાળ વાટીએ તો અડધી ધીમી કચરી જ આપણે વાટવાની છે. અને આની અંદર મેં જેમ ત્રીજા ભાગની અડદની દાળ નાખી છે, એ ત્રીજા ભાગના ફોતરા પણ ત્રણ વખત ધોઈ અને આ રાખેલા છે. પલળ્યા પછી આપણે આ ત્રણ સાફ કરીને બધા લીલા ફોતરા કાઢી નથી નાખ્યા, આપણે થોડાક ફોતરા પણ અંદર લીલા રાખ્યા છે, જેના કારણે આપણા દાળ વડા પોચા બનશે. જો મિત્રો, આપણે આ રીતે ક્રશ કરી લેવાની. આ બે વાટકી દાળ એટલે કે માપમાં જોઈએ તો 250 ગ્રામ દાળ, એની અંદર 50 ગ્રામ જેટલી અડદની દાળ, અને આ ચાર વ્યક્તિ મગના દહી વડા અરે દાળ વડા ખાઈ શકે. એની અંદર આપણે અધકચરી આવી રીતે વાટી લેવાની, ચાર કલાક પહેલા પલાળેલી છે, અને ત્યારબાદ બધું પાણી કાઢી અને અડધા જ ફોતરા રાખી અને આ રીતે ક્રશ કરી લીધું. હવે એની અંદર આપણે નાખીશું ત્રણ લીલા મરચા. જો મિત્રો, લીલા મરચા, આદુ અને લસણની પેસ્ટ, જો આપણે લસણ ખાતા હોય તો નાખવાનું, દાળ વડામાં એકદમ સરસ લાગે, અને ના ખાતા હોય તો કીપ કરી દેવાનું. અને હવે આપણે નાખીશું મીઠું, નાની ચમચી મીઠું, સવા ચમચી બરાબર. હવે એની અંદર આપણે જો આ લીલા મરચા તીખા ના હોય તો આપણે આ લાલ મરચું થોડું નાખવાનું, નહીં તો એકલા લીલા મરચાના પણ થાય, પણ આપણે નાની ચમચી નાખવી જેથી ટેસ્ટ સરસ આવે. અને એની અંદર આપણે નાખીશું હિંગ. આ દાળ વડાની અંદર હિંગ ખાસ જોઈએ, હિંગથી એકદમ સરસ ટેસ્ટ આવે છે. હિંગ અડધી ચમચી જેવી આપણે નાખીશું. હવે આપણે આની અંદર આપણે સાડીના પૂરતા કસ્તાનો ઉપયોગ કરતા નથી, એકદમ તો પણ એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા દાળ વડા થશે. હવે આપ જોઈ શકો છો કે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે દાળ વડા મૂકીશું. જો મિત્રો, આની અંદર આપણે લીલા મરચા, આદુ ની પેસ્ટ અને લસણ નાખેલું છે, અને મીઠું, અને જો વધારે તીખું ખાવું હોય તો આપણે થોડુંક લાલ મરચું પણ નાખ્યું છે. આથી વધારે આપણે કશું નાખતા નથી, આપણે સહેજીના ફૂલ પણ નાખ્યા નથી. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે જો તમે આ રીતે પહેલાં ગરમ કરી અને તેલને ધીમું પાડી દેવાનું, મૂકતી વખતે એકદમ ધીમું, એટલે આપણા દાળ વડા છૂટા પડશે નહીં, દાળ છૂટી પડશે નહીં. જોઈ શકો છો તમે કેવા એકદમ સરસ થાય છે. આ રીતે દાળ વડા મૂકી દેવાના. જો મિત્રો, આપણા દાળ વડા એકદમ સરસ ચડી ગયા છે, એકદમ દાળ સરસ થયા છે, અને સહેજ પણ છૂટું પડ્યું નથી દાળ, જો. અને બહાર દાળ પણ દેખાય છે, હથકચરી આવે આપણે વાટીએ ને તો દાળ પણ દેખાય. અને જો આપણા હવે દાળ વડા એકદમ સરસ થઈ ગયા છે કડક. હવે આપણે ગેસ બંધ કરીશું અને કાઢી લઈશું. જો મિત્રો, આપણા આ દાળ વડા તૈયાર થઈ ગયા છે. આ મગની દાળના કૂતરાવાળી દાળના અને અડધી અડદની દાળ, એટલે કે અડદની દાળ ચોથા ભાગની અને બે વાટકી મગની દાળના આપણે ચાર વ્યક્તિને ખાવા એટલા મગ આપણે સરસ દાળ વડા તૈયાર કર્યા. એની સાથે આપણે લસણની ચટણી, તો આ લસણની ચટણીની અંદર મેં અડધું સફરજન વાપરેલું છે, અડધું સફરજન, ગોળ, જીરું, મીઠું અને લસણ આ નાખી અને મેં મિક્સરમાં ક્રશ કરેલી આ મારી ચટણી છે. આ મીઠી ચટણી સાથે તીખા દાળવડા વરસતા વરસાદની અંદર દાળવડા આપણને ખૂબ જ ભાવે, તો એ આપણે આજે સરસ બનાવ્યું છે. અને સાથે મેં ખાટી મીઠી ચટણી બીજી પણ બનાવેલી છે, તો આ બંને ચટણી સાથે સાંજના ભોજનમાં દાળવડા ખાવાની ખૂબ જ મજા આવે. તો આ તમે જોઈ શકો છો એકદમ ઉપરથી કડક અને અંદરથી એકદમ પોચા, જુઓ એકદમ સરસ. આ એકદમ સરસ ખાવામાં ટેસ્ટી આ દાળવડા
भोजन में एकदम सांजे सरस लगे साथ लीला मरचा और डुंगळी पण टेस्ट माटे मैं लीधी छे। तो आ एकदम तमे सरस आ मारी रेसिपी प्रमाणे वरसता वरसादनी अंदर तीखू तमतम तू खावानु मन थाय तो आ दार वाला जरूर थी बनावशो। अने जो मारी आ रेसिपी आपने गमी होय तो शेर करशो, लाइक करशो अने सब्सक्राइब करशो अने आप बनावी अने खाई अने मारा कमेंट बॉक्स में जरूर थी जणावशो अने तमारा मित्रों में जरूर थी शेर करशो। जय श्री कृष्ण।